माँ ने याद कर लिए प्यारे। हे जोग माया जोग माया, एक खाली एक अंतरा माटे फरमाइश जगदीश भाई पटेल एमना तरफ थी 2100 रुपया नो दान आवे छे अने एमने आ अंतरो फरी थी अहिया थी रजूआत करूं त्यारे। एक आह भरी होगी हमने ना सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी, हर वक्त यही है हम उस वक्त कहां थे तुम चले गए, चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश, कहां तुम चले गए कहां तुम चले गए, भीतर न યાદી માટે અહીંયાથી ફરમાઈશ રજૂ કરી, પણ હજી એકવાર એક લીટીની ફરમાઈશ અમારે ઋષિભાઈની છે, એટલે કે એક આત્મા પાછળ ગાવું હોય ત્યારે ઓ આવો ભીતરનો ભેરુ મારો, જયેશભાઈ ખુવાડો રે મારગનો જી કોઈને રડાવવાની દ્રષ્ટિ નહીં, પણ જે વાત પર જતા હતા એવી માં ખોડોને યાદ કરી, એકાદ બે માને યાદ કરી અને ફરીથી ઘણી ફરમાઈશ હજુ બાકી છે અને માતાઓ બહેનો પણ બેઠી છે, એટલે એવી લાડકીની ફરમાઈશ પણ લેવી છે, પણ જે વસ્તુ જ્યારે ગવાતી હોય ત્યારે સારી લાગે, અને ઘણી બધી હજુ જેસલ તોરણના ભજનની પણ ફરમાઈશ છે, એટલે ફરીથી બીજા રાઉન્ડમાં પણ એ પહેલા માને યાદ કરીએ ત્યારે મારી માટેની સરકાર રે બોલ જોગ માયા, એ મારી વરાણાની સરકાર રે ખુડિયા જોગ માયા, હે જોગ માયા જોગ માયા જોગ માયા જોગ માયા
જલારામ બાપા ને યાદ કરવા છે ત્યારે વીરપુર જાવું કે સતાધાર જાવું વીરપુર જાવું કે સતાધાર જાવું એ હાલ તને હાલ મારો રામ બતાવું એ હાલ તને હાલ જોઈ જગ્યા ગામે ગામો ભજન કરવા જાતા એની ભક્તિ માં મસ્ત કરી જાજ
પણ મારે સુરત માં રહેવું ને ઉન ગામ માં ગાવું સુરત માં રહેવું ને ઉન ગામ માં ગાવું એ હાલ તને હાલ જલા રામ બતાવો એ હાલ તને હાલ જલા રામ બતાવો એ હાલ તને હાલ જલા રામ બતાવો યુવાન ભાઈઓ બેઠા છો એટલે એવી માને યાદ કરે ત્યારે એ રમવા આવે માટી રમવા આવે આજ ખમારી ખોડલી રમવા આવે ए
ગાવું વગાડવું સાંભળવું આ બધી સદગુરુની ઈશ્વરની મા ભગવતની કૃપા હોય તો ગાઈ શકાય વગાડી શકાય એનાથી વધારે કૃપા હોય તો સાંભળી શકાય એમ તમારી ઉપર બહુ કૃપા છે ને માય ખરેખર ઘણા ભજનો બાપાના જલારામ બાપાના ભજનો ઓડિયાનાથના ભજનો મા ભગવતીને પણ ઘણા યાદ કર્યા છે અને ખરેખર માતાજીના ભજનો તો એટલા બધા છે કે સાહેબ ગાતા આપણે હવાર પડી જાય એટલા છે એમ જલારામ બાપાના ભજનો પણ એટલા છે કે કોઈ કલાકાર ગુજરાતનો નહીં નહીં ગાયું હોય જલારામ બાપાનું ભજન એટલા ભજનો બનાવ્યા છે ભક્તોએ ને માય મને હમણાં એક મારા મિત્રે કીધું મને કહીતેશભાઈ થોડી ઘણી કોઈ સેવા કરે ને તો તરત મીડિયામાં આપી દે કે મીડિયામાં કે ભાઈ અમે એટલી સેવા કરીએ છીએ ને એટલું અહીં દાન કર્યું છે ને આમ કર્યું છે પણ મને કે હજી સુધી કોઈ મીડિયામાં વીરપુરમાંથી કોઈ એમ નથી આપ્યું કે અમે એટલી સેવા કરી છે ને એટલા વર્ષ થયા વનક્ષેત્ર ચલાવીએ છીએ આ ખવડાય એવું કહેવાય સાહેબ હા બાકી તો સાહેબ ખવડાવીને પછી ગાઈએ તો એ ખવડાવ્યું ન કહેવાય દાન દઈ ને પછી એમ કહે કે નહીં મેં તો એટલું દાન કર્યું છે ને આમ કર્યું છે ને તેમ એને દીધું ન કહેવાય દીધા પછી સાહેબ એમાં કઈ વાત બીજી આવવી ન જોઈએ એવો નાનો એવો પ્રસંગ લેવો છે કે આપણે એમ કહીએ કે સાહેબ આ વર્ષો પહેલા સંતો આ થઈ ગયા છે એના આવા જીવન હતા પણ નહીં અત્યારે પણ મેં કીધું ને કે 65માં એવા જીવન છે મુંબઈની સત્ય ઘટના એક આ જાજા વર્ષો નથી થયા 7-8 વર્ષ થયા છે આ વાતના અને આ પેપરમાં આવી ગયેલી આ સત્ય ઘટનાની એક વાત છે કે એક માણસ પોતાનું ફોરવ્હીલ એક વળાંકમાં મૂકેલું અને એક ફોરવ્હીલ વાળા નીકળવું અને ગાડી વળાંકમાં પડી હતી એમાં માણસની ગાડી અથડાઈ ગઈ ગાડી પડેલી ગાડી હતી એમાં ઘણી નુકસાની થઈ પછી આ માણસ ગાડીમાંથી ઉતરી અને જોયું તો ગાડીમાં કોઈ દેખાણું નહીં આજુબાજુમાં પૂછ્યું કે આ ગાડીનો કોણ માલિક છે તો કોઈ જવાબ ન આપ્યો પછી આ માણસે એક ચિઠ્ઠી લખી અને કાચ તૂટેલો હતો એ સીટ ઉપર મૂકી દીધી અને ત્યાંથી નીકળી ગયો નીકળી ગયો પછી આ જે ગાડીનો માલિક હતો ને માલિક આવ્યો જોયું તો કોકે ગાડી તોડી નાખી અથડાવી દીધી પણ સીટ ઉપર જોયું તો એક ચિઠ્ઠી પડી હતી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે મારા ભૂલને લીધે તમારી ગાડીમાં નુકસાની થઈ છે અને આ ચેમ્બરમાં મારી ઓફિસ છે તમારી જે કંઈ નુકસાની થઈ હોય મારી ઓફિસે આવીને લઈ જાયજો આ માણસે વાંચ્યું અને બીજે દિવસે સવારમાં ચેમ્બરમાં એમ કહેવાય કટકટ કટ બામ દાદરા ચડી ગયો અને જેવો એ ઓફિસની અંદર પગ મૂક્યો એટલે ઓલા માણસે જેનાથી ભૂલ થઈ હતી એ માણસે તરત પૂછ્યું કે આપ કોણ તો કે કાલે તમે મારી ગાડી સાથે અથડાવી હતી તમે આ એડ્રેસ મને આપ્યું હતું આપ પોતે તો કે હા એ પોતે હું ત્યારે આ માણસે કીધું કે બોલો સાહેબ તમારે ગાડીમાં કેટલી નુકસાની થઈ છે લાવો ભરપાઈ કરી દઉં અને ત્યારે આ માણસ ખડખડાટ હસવા માંડી ગયો તો કે હસો હસો શું ભલામણ હું તમારી આ જે ખર્ચો થયો છે એ તો મારાથી ભૂલને લીધે થયો છે આ નુકસાની એ નુકસાની હું ભરવા તૈયાર છું કેટલી થઈ છે લ્યો મને કયો એટલે હું તમારી નુકસાની ભરી દઉં એટલે ત્યારે આ માણસે ખડખડાટ હસતા હસતા જવાબ આપ્યો કે ભલામણ મારી નુકસાની ભરવા માટે હું લેવા માટે નથી આવ્યો તો કે તો કે હું તો તમારા દર્શન કરવા આવ્યો છું કે તમારા જેવા માણસ હજી ભારતમાં જીવે છે ને ત્યાં સુધી કોરો જેવા રોગની તાકાત નથી કે આવી જાય તમારી મારી પાસે આવા માણસોના જીવન છે ઉજળા જીવન સાહેબ અને ત્યારે જેવા જીવન હોય એની પાછળ આવા 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 ભગવા ભજનિયા થાય સંતવાણી થાય આ એમનામ નથી થતા સાહેબ કંઈક કમાઈ હોય કંઈક પૂર્વની કમાઈ હોય સદગુરુની કૃપા હોય ત્યારે એવા ભજન થતા હોય ને આપણો દેશ તો સાહેબ આ તો સંતોનો દેશ છે સમૃદ્ધિ દેશ છે અને એમાંય વીરોનો દેશ છે દાતાઓનો દેશ છે સાહેબ આ ભારત વર્ષની અંદર કંઈ ખૂટે નહીં પણ મારે એક સત્ય ઘટના તમને એક પ્રસંગ કેવો છે ક્યાંથી વર્ષો પહેલા બનેલો કે આપણા દેશની અંદર જો બ્લડના દાન થાય છે આંખોના દાન થાય છે એનાથી આગળ વાત કરીએ તો દીકરીના દાન થાય છે અન્નના દાન થાય છે ઘણા દાનો કરે છે પણ સાહેબ આજથી વર્ષો પહેલા ભારત વર્ષની અંદર બાપનું દાન દેવાનું છે એવો પ્રસંગ બન્યો છે આ ભારત વર્ષની અંદર કે બાપના દાન કે દેવાના કે બાપના દાન દેવાના તો કે હા તો કે કઈ રીતે તો કે એમ કહેવાય છે કે આજથી વર્ષો પહેલા
સૌરાષ્ટ્ર ની અંદર જેતપુર, જેતપુર જેને જોયું છે, રાજકોટ ગયા છે, જુનાગઢ ગયા છે, જેતપુર જોયું હોય છે, જેતપુર ના રાજા એમ કહેવાય કે ચાપરાજ વાળા રાજા, અને એક પંથક માંથી એમ કહેવાય રાજસ્થાન નું એક ચારણ, અને એ ચાપરાજ વાળા દરબારગઢ માં જયારે હકડે ઠાટ એમ કહેવાય કે મેદની હતી ત્યારે આ ચારણે જઈ અને દુહાસન કર્યા, એમાં ચાપરાજ વાળો એની પર ખુશ થઈ ગયો અને કીધું કે માગી લ્યો માગી લ્યો, ચારણ જે જોઈએ તે માગી લ્યો, અને ત્યારે આ ચારણે એટલું જ કીધું હતું કે હું જે માગી આપી શકશો, તો કે શું માગવાના, તો કે જે માગવું તે માગી લ્યો તમે તમારે, તો કે હું માગીશી નહીં આપી શકો, તો કે મારું કદાચ ને તમે રાજ માગશો, મારો જીવ માગશો, આનાથી શું વિશેષ માગવાના, અને ત્યારે આ ચારણે એટલું કીધું તું હું કઈક અલગ માગવાનો છું, તો કે શું માગવાના છે, તો કે હું તમારી બાપની માગણી કરવા આવ્યો છું એભલ વાળાની, ત્યારે આમ બાપ દીકરાની નજરે સામે આમ મળી ગઈ અને એમ કહેવાય એભલ વાળા ઉભા થઈ અને ચારણની બાજુમાં બેસી ગયા, બે પાંચ દિવસ રોકાણા પછી વિદાય લીધી, એ બલવાળાને લઈને ચારણ રાજસ્થાન જવા નીકળ્યા. હવે ધ્યાન આપજો વાત ઉપર, વાત નાની છે પણ સાહેબ આમાં કઈક મર્મ છે. અને બરાબર એમ કહે બે ઘોડા લઈને નીકળ્યા અને બપોરનો સમય થયો અને એક વડ જોયો કુવાને કાંઠે બે ઘોડાના પલાણ કરી, અને એમ કહે કે હેભલવાળા અને ચારણ બે હામા હામા એમ કહે બેઠા, અને ત્યારે હેભલવાળા એ ચારણ ને એટલો સવાલ કર્યો હતો, ચારણ તે માયગે માયગો ને મને માયગો, મારા દીકરા પાસે પાંચ ગામ માયગાવત ને તો તારી જિંદગી નીકળી જાત ભલામણા, તે મને માયગો, ને ત્યારે એમ કીધું કે મને માગવાનું કારણ શું, ત્યારે ચારણે જવાબ આપ્યો હેમળા જેવો છે કે હેભલવાળા મારે તમને રાજસ્થાન લઈ જવા, તો શું કામ, તો કે મારે તમને રાજસ્થાન લઈ જઈને ત્યાં પરણાવવા છે, તો કે એનું કારણ, તો કે તમારો દીકરો ચાપરાજ વાળો છે ને, એવો ચાપરાજ વાળો મારા રાજસ્થાનમાં જન્મે એ માટે મારે તમને પરણાવવા છે. અને ત્યારે એમ કહેવાય કે એ બલવાળા એ ચારણ ને જવાબ આપ્યો, ચારણ તારી ભૂલ થાય છે, તો કે કેમ, તો કે જેથી ધૂળેટી નો દિવસ હતો અને મારો ચાપરાજ વાળો છ મહિનાનો ઘોડિયામાં ઇચકતો હતો અને ધૂળેટી ને દિવસે મને એમ જોયું ક્ષત્રિયાણી ને આજે કલર ઉડાડું અને થોડોક કલર લઈ અને ગાલ ઉપર છાટ ઉડાડીને, તેથી મારો ચાપરાજ વાળો છ મહિનાનો ઘોડિયામાં સૂતો હતો અને એની નજર પડી ગઈ અને સત્યાણી જોયું કે હાય 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 મારો દીકરાએ મને જોઈ લીધી, મારા ધણી મસ્કરી કરતા કરતા દીકરાએ જોઈ, કાલ મોટો થાય ત્યારે મોઢું હું બતાવી, ત્યારે જીભાન કરડી ને એમ કહે સત્યાણી સ્વર્ગમાં સીધાવી ગઈ. અને સાહેબ એ ત્યારે કીધું એ બલવાળાએ કે ચારણ અવી સત્યાણી તમારા રાજસ્થાનમાં છે, તો કે નહીં, તો કે ભલા માણા કુડબીન માળું ન હોય, જેસલ જખરા નીપજે એની માં હોથલ પધમણી હોય, સારી માં હોય તો સારા સંતાનની આશા રખાય, પણ ઘણી ફરમાઈશ હજી બાકી છે એટલે બહુ જાદો સમય નથી લેવો, કારણ કે હવે ગીણા ગાંઠા આપણા જે જે ચાહકો છે બધા જે ભજનોના એ જ બેઠા છે, બાકી મોજથી જે ગીતો સાંભળવા ત્યાં નીકળી ગયા, પણ હવે જે કંઈ સાંભળવું છે એ બધા ભજનોની અમુક ફરમાઈશો છે, અમુક ગીત પણ છે સારા 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 એ છે ગાઈ લે હે, કારણ કે સારું સંભળાય ને પછી મધરાતે તો સારું સંભળાય વધારે, તો એટલે મારે જાદો સમય ન લેવો, પહેલાં ફરીવાર મારે વિવેક સાસલાને વિનંતી કરવી છે કે જે કંઈ તમારી ફરમાઈશ છે એ ફરીવાર લઈ અને આવે, વિવેકને એકવાર ફરીવાર બેઠા એટલા જોરદાર તાળીથી વધાવી લઈ, આ બેઠા એટલા તાળી પાડો એટલે ખબર પડે કે આ આ એમ